કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે અંગ્રેજી વિષય ભણવાનો છે. બાળકો તમને યાદ છે આપણે ગયા પીરિયડમાં શું શીખ્યા? આપણે ગયા પીરિયડમાં કલર્સના નામ કહ્યા હતા ને, કલર્સ નેમ, કલરના નામ. મેં તમને અહીં ગાડી બોર્ડ પર કલરના સ્પેલિંગ, એનો ઉચ્ચાર અને એનો અર્થ લખાવ્યો હતો. પછી તમને હોમવર્કમાં શું લેસન આપ્યું હતું? તમને હોમવર્કમાં મેં આપ્યું હતું કે બોર્ડ પર લખાવેલ સ્પેલિંગ, ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ઘરકામની નોટમાં બે વાર લખવાના છે અને એને મોડે કરવાના છે. કયા સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ? તો કે કલર્સના, કલર્સના નામ લખવા આપ્યા હતા ને, તો તમે બધાએ લખ્યા. સરસ, ચલો સ્પેલિંગ મોડે કર્યા તમે, સરસ. ચલો આજે આપણે કલર્સના સ્પેલિંગ લખવાના છે. તો જુઓ, બોર્ડ પર મેં કલરના નામ લખ્યા છે, શેમાં? ગુજરાતીમાં લખ્યા છે. દેખાય છે કયા કયા કલર? લાલ, ભૂરો, ગુલાબી, લીલો, પીળો, નારંગી, કથ્થઈ, જાંબુડી, સફેદ અને કાળો. આ મેં ગુજરાતીમાં નામ લખ્યા છે. હવે આપણે એમાં શું લખવાનું છે? તો એનો ઇંગ્લિશમાં એનો ઉચ્ચાર લખવાનો છે અને એનો સ્પેલિંગ લખવાનો છે. તો તમારે મને લખાવવાનું છે. તો જુઓ, પહેલો કલર કયો છે? લાલ. તો લાલને આપણે ઇંગ્લિશમાં શું કહેશું? લાલ કલરને શું કહેશું? સરસ, રેડ. શું કહેશું? રેડ. લાલ કલરને ઇંગ્લિશમાં બોલાય રેડ. અને રેડનું સ્પેલિંગ શું આવશે? બોલો, રેડનો સ્પેલિંગ આર ઈ ડી. રેડ એટલે લાલ. જુઓ, આર ઈ ડી, રેડ એટલે લાલ. લાલ કલરને ઇંગ્લિશમાં બોલાય રેડ અને રેડનું સ્પેલિંગ શું આવે? આર ઈ ડી. ખ્યાલ આવ્યો? ચલો એના પછી શું લખ્યું છે? કયો કલર છે? ભૂરો. કયો કલર છે? ભૂરો. ભૂરા કલરને અંગ્રેજીમાં શું બોલાય? શું બોલાય? બોલો, બ્લુ. શું બોલાય? બ્લુ. અને બ્લુનો સ્પેલિંગ શું આવશે? કોણ કહેશે? બ્લુનો સ્પેલિંગ આવે બી એલ યુ ઈ. ભૂરા કલરને ઇંગ્લિશમાં બોલાય બ્લુ અને બ્લુનો સ્પેલિંગ આવે બી એલ યુ ઈ, બ્લુ. બરાબર. ચલો હવે નીચે જુઓ, કયો કલર છે? ગુલાબી. તો ગુલાબીને અંગ્રેજીમાં શું બોલાય? ગુલાબી કલરને અંગ્રેજીમાં પિંક. શું બોલાય? પિંક. ચલો પિંકનો સ્પેલિંગ કોણ કહેશે મને? કોને આવડે છે પિંકનો સ્પેલિંગ? બોલો, પિંકનો સ્પેલિંગ બોલો. પી આઈ એન કે, પિંક. ગુલાબીને અંગ્રેજીમાં પિંક બોલાય અને પિંકનો સ્પેલિંગ આવે પી આઈ એન કે, પિંક એટલે ગુલાબી. ચલો હવે કયો કલર છે નીચે? લીલો. શું લખ્યું છે? લીલો. લીલા કલરને અંગ્રેજીમાં શું કહીશું આપણે? શું બોલાય? ગ્રીન. શું બોલાય? ગ્રીન. લીલા કલરને અંગ્રેજીમાં બોલાય ગ્રીન. અને ગ્રીનનો સ્પેલિંગ કોને આવડે છે? ગ્રીનનો સ્પેલિંગ બોલો. જી આર ડબલ ઈ એન, જી આર ડબલ ઈ એન, ગ્રીન. ગ્રીન એટલે કયો કલર? લીલો કલર. ગ્રીન એટલે કયો કલર? લીલો કલર. ચલો સરસ. હવે કયો છે કલર નીચે? પીળો. કયો કલર છે? પીળો. તો પીળા કલરને અંગ્રેજીમાં શું કહેવાય? બોલો. સરસ, યલો. શું કહેવાય? યલો કલર. હવે યલો કલરની સ્પેલિંગ બોલો. વાય ઈ ડબલ એન ઓ ડબલ યુ. પીળા કલરને અંગ્રેજીમાં બોલાય યલો અને યલોનો સ્પેલિંગ શું આવે? વાય ઈ ડબલ એન ઓ ડબલ યુ.
બરાબર તમે વાંચ્યા છે ને સ્પેલિંગ ચલો હવે સામે જુઓ કયો કલર છે નારંગી કયો કલર છે નારંગી નારંગી કલર ને અંગ્રેજીમાં શું બોલાય બોલો ઓરેન્જ શું બોલાય ઓરેન્જ ચલો હવે ઓરેન્જ નું સ્પેલિંગ કોણ બોલશે લખો ઓ આર એ એન જી ઈ બરાબર છે મેં સ્પેલિંગ લખ્યો એ સાચો છે સરસ નારંગીને અંગ્રેજીમાં બોલાય ઓરેન્જ અને ઓરેન્જનું સ્પેલિંગ ઓ આર એ એન જી ઈ ચલો હવે નીચે કયો કલર છે કથ્થઈ કથ્થઈને અંગ્રેજીમાં શું કહેવાય કયો કલર કહેવાય કથ્થઈને અંગ્રેજીમાં બ્રાઉન કયો કલર કહેવાય બ્રાઉન અને બ્રાઉનનું સ્પેલિંગ કોણ કહે છે બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન સાચું છે મેં લખ્યું છે સરસ કથ્થઈ કલરને અંગ્રેજીમાં કહેવાય બ્રાઉન અને બ્રાઉનનું સ્પેલિંગ બી આર ઓ ડબલ્યુ એન બ્રાઉન બ્રાઉન એટલે કથ્થઈ ચલો હવે કયો કલર છે જાંબુડી ચલો જાંબુડીને અંગ્રેજીમાં શું કહેવાય કયો કલર કહેવાય પર્પલ કયો કહેવાય પર્પલ ચલો હવે પર્પલનું સ્પેલિંગ બોલો પી યુ આર પી ચલો પી યુ આર પી એ ઈ પર્પલનું સ્પેલિંગ શું આવે પી યુ આર પી એ ઈ પર્પલ એટલે જાંબુડી બરાબર ચલો હવે નીચે જુઓ કયો કલર છે સફેદ કયો કલર છે સફેદ તો સફેદને અંગ્રેજીમાં શું બોલીએ આપણે વ્હાઈટ શું બોલીએ વ્હાઈટ ચલો હવે વ્હાઈટ નું સ્પેલિંગ કોણ બોલશે બોલો સરસ ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ નું સ્પેલિંગ શું આવે ડબલ્યુ એચ આઈ ટી ઈ વ્હાઈટ એટલે સફેદ બરાબર ચલો હવે કયો કલર છે કાળો તો કાળાને અંગ્રેજીમાં શું બોલાય બ્લેક શું બોલાય બ્લેક અને બ્લેકનું સ્પેલિંગ બોલો બી એલ એ સી કે બ્લેક બ્લેકનું સ્પેલિંગ બી એલ એ સી કે બ્લેક એટલે કાળો ખ્યાલ આવ્યો બાળકો આ આપણે શું લખ્યા કલરના નામ તમને યાદ રહી ગયા જોઈ લો એકવાર અને ઘરે તમારે આ કલરના નામના સ્પેલિંગ મોડે કરવાના છે બરાબર જોઈ લો એકવાર